બનાસકાંઠા જિલ્લાના દિયોદર નગરની વર્ષો જૂની માંગણી રેલવે ઓવરબ્રિજ બનાવવાની વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવતા આખરે દિયોદર નગરના લોકોમાં આનંદ છવાયો હતો. દિયોદર રેલવે ઓવરબ્રિજની મંજૂરી મળતા અને દિયોદરથી ભાભર અને ખીમડાને લગતો હાઇવે 10 મીટર લાંબો કરવાનો પ્રોજેક્ટ એક સાથે મંજૂર થતા આજરોજ બનાસકાંઠાના સંસદ સભ્ય પરબત પટેલ અને પૂર્વ રાજ્યમંત્રી કેશાજી ચૌહાણને વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત 40 કરોડને ખર્ચે રેલવે ઓવરબ્રિજ અને દિયોદરથી ભાભર અને ખીમાળાને લાગતો હાઇવે 40 કરોડને ખર્ચે 10 મીટર લાંબો કરવાની મંજૂરી મળતા આજરોજ ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં બનાસકાંઠા સંસદ સભ્ય ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક ગામોને વિકાસલક્ષી કામ માટે હંમેશા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ આદરણીય સંસદભાઈ પટેલના પ્રદેશે દિયોદર રેલવે ઓવરબ્રિજ અને સીમાડાથી બાબર જે 10 મીટર થોડો રસ્તો કરવાનો છે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હું આ વિસ્તારની જનતાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો પીડબ્લ્યુડીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે દિયોદરના બે જે આ મોટા ટ્રાફિકને લગતા પ્રશ્નો હતા એ ઉકેલવા માટે રાજ્ય સરકારે આપણને આ બંને કામ મંજૂર કરે એ બદલ નીતિનભાઈ પટેલ અને એમના વિભાગનો ખૂબ આભાર માનું છું. ખીમાડા દિયોદરથી ભાભર સુધીનો 10 મીટર બાઇનિંગનો રસ્તો અને સાથે સાથે વર્ષો સુધી મારી દિયોદરની સંખ્યા કે રેલવે ઓર યોજના બની હતી આ બંને કામોના ખાસ પ્રસંગે જ્યારે સરકાર મારફતનો અમારો કાર્યક્રમ હતો જેમાં મારા પ્રમુખ આદરણીય પિતાજીભાઈ, મારી સમગ્ર ટીમ અને સાથે સાથે તાલુકા પંચાયત ધારાસભ્ય જ્યારે આટલા તમારા બધાની વર્ષો જૂની માગણી હું મિત્રો એટલે કહીશ કે જે સરકાર કરોડો રૂપિયા ખર્ચે કે પ્રજાની સુખાકારી ક્યાં છે, પ્રજાની તકલીફ ક્યાં છે, જેમાં બંને કામો 38 કરોડ અને 23 કરોડના ખર્ચે જ્યારે મિત્રો મંજૂર કર્યા છે ત્યારે આ વિસ્તાર માટે જે વર્ષો જૂની અડચણો હતી ત્યાં કસરાતો કરતા હતા એમાંથી મુક્તિ મળશે અને વાહન વ્યવહાર અને સેવા અમને ખૂબ ઝડપી મળશે. એના અનુસંધાને બધા કાર્યક્રમને કરવાનું થયું અને સરકારી જે કર્યું. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.